વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 8 આપણે પહેલા ભાગમાં અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ વિશે જોઈ ગયા. હવે કેવી રીતે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ લખાય અને દોરાય તેના ઉદાહરણ જોઈએ. એક બે સંખ્યાનો સરવાળો કરવા માટે તો તમારે એક એ બી અને સમ ત્રણ ચલ લેવાના, એ અને બીમાં બે કિંમતો લેવાની, ત્યારબાદ બંને સંખ્યાનો સરવાળો કરી પરિણામ સમ નામના ચલમાં સંગ્રહ કરવાનો. એ બી અને સમ ચલ વેરિયેબલ સ્ટોર કરો. અમલ દરમિયાન જેની કિંમત બદલાતી રહે તે ઘટકને ચલ એટલે કે વેરિયેબલ કહે છે. હવે એનો અલ્ગોરિધમ બિગિન, શરૂઆત, ઇનપુટ એ અને ઇનપુટ બી બે કિંમતો લીધી. સમ બરાબર એ વત્તા બી પ્રક્રિયા કરી, ત્યારબાદ આઉટપુટ પ્રિન્ટ સમ, ત્યારબાદ પ્રોગ્રામનો અંત. હવે બીજું ઉદાહરણ, બે સંખ્યાની કિંમત એકબીજામાં બદલવી. બીજું ઉદાહરણ, બે સંખ્યાની કિંમત એકબીજા સાથે બદલવી, તો એનું અલ્ગોરિધમ આપેલું છે. એક એ અને બી બે ચલ લો એટલે બે સંખ્યા લેવાય, એની કિંમત વેરિયેબલ ટેમ્પરરી વેરિયેબલને આપો, બીની કિંમત એને આપો, વેરની કિંમત બીને આપો. હવે શરૂઆત બિગિન, ઇનપુટ એ, ઇનપુટ બી, વેર બરાબર એ, એ બરાબર બી, બી બરાબર વેર, પ્રિન્ટ વેલ્યુ એ ઓફ એ એન્ડ બી એટલે કિંમતો એની બીમાં અને બીમાં જે કિંમત હશે એ એમાં જ હશે, ત્યારબાદ પ્રોગ્રામનો અંત. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે 5 વર્ષ માટે 10% લેખે રૂપિયા 50,000ના સાદા વ્યાજની ગણતરી કરવી છે, તો તેના માટે આઈ બરાબર કૌંસમાં PRN કૌંસ પૂરો ભાગ્યા 100, આ એનું સૂત્ર છે. આઈ એટલે સાદું વ્યાજ, ઇન્ટરેસ્ટ, પી એટલે મૂળ, પ્રિન્સિપલ ઓફ એમાઉન્ટ, આર એટલે રેટ, એન એટલે નંબર ઓફ યર અથવા તો નંબર ઓફ પીરિયડ, મુદત. આ ફ્લોચાર્ટમાં આપણી પાસે આઈ, પી, આર અને એન એ 4 ચલ છે અને 100 એ અચલ છે. હવે આપણે ફ્લોચાર્ટ દોરીએ તો શરૂઆત બિગિન, ત્યારબાદ ઇનપુટ મૂળ પ્રિન્સિપલ એમાઉન્ટ માટે પી ચલ લો, ઇનપુટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજ માટે આર લો, અને ઇનપુટ નંબર ઓફ યર અથવા તો નંબર ઓફ પીરિયડ મુદત માટે એન ચલ લો. હવે પી મૂળ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો પ્રિન્ટ એરર, નહીં તો આર લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો પ્રિન્ટ એરર, નહીં તો એન લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો પ્રિન્ટ એરર, નહીં તો આઈ પ્રોસેસમાં એટલે કે પ્રક્રિયામાં આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન ભાગ્યા 100, ત્યારબાદ પ્રિન્ટ વેલ્યુ ઓફ આઈ અને પ્રોગ્રામનો અંત. આકૃતિમાં આખો ફ્લોચાર્ટ સમજાવેલો છે. પહેલાં શરૂઆતમાં બે સામાન્ય સાદા તમને અલ્ગોરિધમ ફ્લોચાર્ટ આપ્યા, હવે થોડુંક એના કરતાં વધારે સમજાય એવી રીતનું ત્રીજું ઉદાહરણ આપ્યું. એટલે ધ્યાનથી આકૃતિ જુઓ. હવે આપેલી સંખ્યા બેકી એટલે કે ઇવન છે કે એકી ઓડ છે કે નહીં તે શોધવા માટેનો અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ દોરીએ લખીએ.
બેકી સંખ્યા બે વડે ભાગી શકાય છે. સૌ પ્રથમ નંબર નામનો સંખ્યા ચલ લો, તેને બે વડે ભાગો, તમને સ્વીસ ક્વોન્ટિયન્ટ મળશે. ત્યારબાદ ક્વોન્ટિયન્ટ ગુણ્યા બે બરાબર ન્યૂ નંબર કૌંસમાં ઇઝ ઇક્વલ ટુ નમની કિંમત. જો નમ માઇનસ ન્યૂ નમ બરાબર ઝીરો હોય તો સંખ્યા બેકી છે. જો નમ માઇનસ ન્યૂ નમ ગ્રેટર દેન ઝીરો હોય તો સંખ્યા એકી છે. હવે આપણે એકી અને બેકી સંખ્યા માટેનું અલ્ગોરિધમ લખ્યો. હવે આકૃતિમાં જુઓ કે ફ્લોચાર્ટ દ્વારા એકી સંખ્યા અને બેકી સંખ્યા કેવી રીતે શોધી શકાય તે આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિ ધ્યાનથી જુઓ. હવે આપેલી બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાની છે તો અહીં આગળ શું કર્યું છે, પહેલાં ફ્લોચાર્ટ આપ્યો છે. હવે આટલા બધા ઉદાહરણ જોયા એટલે તમે ફ્લોચાર્ટ પરથી આ ઉદાહરણ આપ્યું છે આકૃતિ, એ ધ્યાનથી જુઓ અને સમજો કે ફ્લોચાર્ટમાં શું કર્યું છે. કે શરૂઆત કરી છે, બે ઇનપુટ લીધા છે, કમ્પેર કર્યા છે એક્સ અને વાય. જો એક્સ લેસ દેન વાય હોય તો પ્રિન્ટ વાય ઇઝ ગ્રેટર દેન એક્સ, ઇઝ ગ્રેટર દેન વાય હોય તો પ્રિન્ટ એક્સ ઇઝ ગ્રેટર દેન, અન્યથા એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થાય તો પ્રિન્ટ બોથ આર ઇક્વલ, અને ત્યારબાદ પ્રોગ્રામનો અંત. આગલા પેજ પર વાલા વિદ્યાર્થીઓ, અગાઉના પેજમાં આપણે જોયું કે આપેલી બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા માટેનો પહેલાં ફ્લોચાર્ટ આપ્યો છે. હવે એનું અલ્ગોરિધમ જુઓ. એક્સ અને વાય બે સંખ્યા ચલ લો અને એમાં એક્સ અને વાયમાં કિંમત આપો, બંને સંખ્યા સરખાવો તો શું થશે. જો એક્સ ગ્રેટર દેન વાય હોય તો એક્સ ઇઝ ગ્રેટર છાપો, જો એક્સ લેસ દેન વાય હોય તો વાય ઇઝ ગ્રેટર છાપો. હવે આપણે આગળ એક નવું ઉદાહરણ જોઈએ. આપેલી ત્રણ સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવી છે તો અલ્ગોરિધમ, એક એક્સ વાય અને ઝેડ ત્રણ સંખ્યા લો, એટલે કે ત્રણ ચલ પણ લો. બે, એક્સ વાય અને ઝેડને સરખાવો કે ત્રણેય સંખ્યા સરખી તો નથી ને. જો સંખ્યા સરખી ન હોય તો એક્સ અને વાયને સરખાવો. જો એક્સ ગ્રેટર ધેન વાય હોય તો એક્સ અને વાય ઝેડ સરખાવો. જો એક્સ ગ્રેટર ધેન ઝેડ હોય તો એક્સ સૌથી મોટી સંખ્યા છે, નહીં તો ઝેડ મોટી સંખ્યા થશે. ચોથા પગલામાં જો એક્સ લેસ દેન વાય હોય તો વાય અને ઝેડ સરખાવો. જો વાય ગ્રેટર દેન ઝેડ હોય તો વાય મોટી સંખ્યા છે, અને જો એમ ના હોય તો આપોઆપ ઝેડ એ મોટી સંખ્યા થશે. હવે તેનું ફ્લોચાર્ટ આકૃતિ આપણે જોઈએ. હવે સાતમું ઉદાહરણ, સંખ્યાના મોટા સમૂહમાંથી મહત્તમ સંખ્યા શોધવા માટેનો અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ. ત્રણ સંખ્યામાંથી મહત્તમ સંખ્યા શોધવા અને સમજવા માટેનો ફ્લોચાર્ટ જટિલ છે. ધારો કે તમારે 100 સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો તમારે ખૂબ મોટો ચાર્ટ બનાવવો પડે. આ સમસ્યાના ઉકેલ માટે આ સમસ્યાના ઉકેલ માટે ઉદાહરણ 6માં આપેલા ફ્લોચાર્ટમાં થોડો ફેરફાર કરવો પડશે. હવે આપણે ફ્લોચાર્ટ જોઈએ. આ ફ્લોચાર્ટમાં n એ કુલ સંખ્યા છે, num એ ઇનપુટ સંખ્યા છે. કાઉન્ટને n સાથે સરખાવો. જો આ સરખામણી સાચી હોય તો નવી સંખ્યા દાખલ કરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ફ્લોચાર્ટમાં એકના એક પગલાઓને પુનરાવર્તિત કરવાની ક્રિયાને લૂપિંગ કહે છે.
વાલા વિદ્યાર્થીઓ, હવે પાઠના અંતમાં આપણે જોઈએ ફ્લોચાર્ટ દોરવાના નિયમો. એક, સમસ્યાનો વિચાર કરો, ઇનપુટ, અપેક્ષિત આઉટપુટ અને સંભવિત મર્યાદાઓનો વિચાર કરો. બે, ફ્લોચાર્ટમાં બધી જ વિગતો આપવી નહીં. ત્રણ, સાદી ભાષાનો ઉપયોગ કરો. ચાર, ચલ વેરિયેબલના નામોનો ઉપયોગ કરવામાં ભૂલ ન થાય તે જુઓ. પાંચ, ફ્લોચાર્ટ ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે દોરો. છ, કનેક્ટરનો ઉપયોગ કરી ફ્લો લાઇન એકબીજાને છેદે નહીં તેનું ધ્યાન રાખો. સાત, ફ્લોચાર્ટ એક પાનાથી વધતો હોય તો કનેક્ટરનો ઉપયોગ કરો. હવે ફ્લોચાર્ટના લાભ. સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં ફ્લોચાર્ટનું ચિત્રાત્મક નિરૂપણ, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સમજવાનું સરળ બને છે. કમ્પ્યુટરની સૂચનાઓ લખવા માટે ફ્લોચાર્ટ ખૂબ સરળ સાધન છે. ત્રણ, લીધેલા પગલાઓને ચકાસીને જરૂરી હોય તો તેમાં ફેરફાર કરવાનું સરળ થઈ પડે છે. ચાર, સમસ્યાને ઉકેલવાની વિવિધ પદ્ધતિઓની તુલના સરળ બને છે. હવે ફ્લોચાર્ટના ગેરલાભ. મોટી અને જટિલ સમસ્યાઓ માટે ફ્લોચાર્ટ દોરવાની પ્રક્રિયા કંટાળાજનક હોય છે અને તે ખૂબ સમય માગી લે છે. બે, ફ્લોચાર્ટમાં પ્રતીકો હોવાથી પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કે સુધારા વધારા કરવાના થાય તો આખો ફ્લોચાર્ટ ફરીથી દોરવો પડે છે. ત્રણ, ફ્લોચાર્ટમાં લખાતી માહિતી માટે કોઈ નિશ્ચિત પ્રમાણભૂત નિયમો હોતા નથી, આથી એક જ સમસ્યા માટે તૈયાર કરાતા અલગ અલગ ફ્લોચાર્ટ તર્ક એક જ હોવા છતાં તેમાં દર્શાવાતી માહિતી જુદી જુદી હોય છે. સર્વ વિદ્યાર્થીઓ, ધોરણ આઠ કે તમે સાતમામાં જે ફ્લોચાર્ટ અલ્ગોરિધમ વિશે ભણ્યા, આઠમામાં અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ થોડું વિસ્તારથી તમને સમજાવવામાં આવ્યું છે. ત્રણ પાઠ, પાઠના વિકલ્પો તમારે પાછળ MCQ પ્રમાણે ટપકા કરવાના છે અને દરેક પાઠમાંથી જાતે 30 MCQ તમારે નોટમાં બનાવીને લખવાના છે. સર્વ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું.